કેશોદના વોર્ડ નંબર 8માં દૂષિત દુર્ગંધવાળા પાણીનું વિતરણ છેલ્લા 2 માસથી પણ વધારે સમયથી ખરાબ પાણીથી લોકો ત્રાહિમામ. કેશોદ શહેરના રેલવે સ્ટેશન સામે આવેલા વોર્ડ નંબર 8 જે મેઘના સોસાયટી તરીકે ઓળખવામાં આવે છે, આ વિસ્તારમાં છેલ્લા 2 મહિનાથી પણ વધુ સમયથી અતિ દુર્ગંધવાળું અને ડોગ પાણીનું વિતરણ કરવામાં આવે છે. આ બાબતે મેઘના સોસાયટી વિસ્તારના લોકો દ્વારા નગરપાલિકા સદસ્યને અનેક વખત મૌખિક રજૂઆતો કરી હતી, છતાં કોઈ પણ જાતનું ધ્યાન આપવામાં આવ્યું નથી. હાલમાં ઉનાળામાં અઠવાડિયામાં 1 વખત પાણીનું વિતરણ કરવામાં આવે છે અને તે પણ અતિ દુર્ગંધવાળું અને ડોરું પાણી વિતરણ કરવામાં આવતા મેઘના સોસાયટી વિસ્તારના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને લોકોના આરોગ્યની દ્રષ્ટિએ પણ ખતરારૂપ હોય તંત્ર દ્વારા તાત્કાલિક દૂષિત અને દુર્ગંધવાળા પાણીનો પ્રશ્ન હલ કરવામાં આવે તેવી લોકોની માંગણી છે. ગોવિંદ હડિયા, ZS TV, કેશોદ. રાજેશભાઈ સામંતભાઈ ગરમટા, આ વોર્ડ નંબર 8માં આ 2-2.5 મહિનાથી એક ધારું ડોરું પાણી, ખરાબ પાણી આવે છે. નગરપાલિકામાં વારંવાર રજૂ કરવા, મૌખિક રજૂઆત કરવા છતાં કોઈથી ધ્યાન કોઈ આપેલું ન હોવાથી આજે મારે રૂબરૂ સમીરભાઈ પાચાણીના બોલાવી અને આજે મારે આ પાણીનો પ્રશ્ન હલ કરવા માટે રૂબરૂ બોલાવ્યા છે અને જોયું એની કે ખરેખર હકીકતમાં ખરાબ પાણી આવેલ છે. એટલે આજથી હું આ કાયદેસર કાર્યવાહી કરવા માગું છું અને નગરપાલિકાને દેખાડવા પણ માગું છું કે આ વોર્ડના વિસ્તારના જે સદસ્ય છે એની આ તારીખ સુધી કોઈ દી રસ્તા કે પાણીમાં મને ધ્યાન આપેલ નથી, એની હું તમને ખાતરી આપું છું અને પાણી રૂબરૂ સેમ્પલ ભરી અને બતાવવા માગું છું. હું સમીરભાઈ પાચાણી, કેશોદ શહેર કોંગ્રેસ પ્રમુખ. આજરોજ મને જાણકારી મળતા હું વોર્ડ નંબર 8માં જે મેઘના સોસાયટીને આજુબાજુનો એરિયો છે તેમાં હું મને બોલાવવામાં આવતા મેં અહીંયા સ્થળ ઉપર આવીને જોયું તો અતિ દુર્ગંધ મારતું પાણી અને ક્યાંય કપડાં ધોવામાં પણ ન ચાલે કે યુઝ કરવામાં પણ ન હાલે એવું પાણી અત્યારે અહીંયા નગરપાલિકાનું મળી રહ્યું છે. મને વારંવાર આ બાબતની રજૂઆતો પણ મળેલી હતી અને આજે મેં રૂબરૂ તપાસ કરતા પાણીનો બહુ અતિશય ખરાબ દુર્ગંધ ફેલાવતું પાણી અત્યારે આવી રહ્યું છે. વારંવાર રજૂઆતો પણ નગરપાલિકામાં કરેલી હતી. 2-2.5 માસના સમયગાળાથી આ લોકો અત્યારે પાણીના વલખા મારી રહ્યા છે. નગરપાલિકાના તમામ સદસ્યો પણ આ બાબતે કોઈ ધ્યાન દેતા નથી ત્યારે આજનું અમે સેમ્પલ પણ પાણીનું લઈ લીધું છે અને આવતા દિવસોમાં આજે રજા હોય કાલના તારીખમાં અમે નગરપાલિકામાં પણ જાશું અને આવા દુર્ગંધ રહિત પાણીના ઘણી જગ્યાએ દુર્ગંધયુક્ત પાણીના ઘણી જગ્યાએથી એવા બનાવો પણ સામે આવ્યા છે. નગરપાલિકા તંત્ર પાણીની બાબતમાં ખરેખર સરેઆમ નિષ્ફળતા મેળવી રહ્યું છે અને લોકો પરેશાનીનો ભોગ બની રહ્યા છે ત્યારે અમે આવતીકાલે નગરપાલિકામાં પણ આ બાબતે રજૂઆત કરવા જવાના છીએ અને લોકો બહુ અત્યારે ખરાબ પરિસ્થિતિમાં છે.